અશાંત ધારો લાગુ કરવાની કાર્યવાહી હવે અંતિમ તબક્કામાં હોવાનું ધારાસભ્ય મુકેશ પટેલે નિવેદન આપીને જણાવ્યું છે. મહેસાણા અને પાલનપુર શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની ફાઇલ એક સાથે સરકાર સમક્ષ મોકલવામાં આવી હતી. જો કે થોડા સમય પૂર્વે પાલનપુર શહેરમાં અશાંત ધારા મામલે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું છે. હવે મહેસાણા શહેરમાં પણ ટૂંક સમયમાં આ ધારો લાગુ થઈ શકે છે. સરકાર દ્વારા બે કોમ વચ્ચે વૈમનસ્ય ન વધે એ માટે અશાંત ધારો અમલમાં લાવવામાં આવ્યો છે. મહેસાણા શહેર વિભાગ એક વિસ્તારમાં આવેલી 50 સોસાયટીઓ દ્વારા લાંબા સમયથી અશાંત ધારો લાગુ કરવા માટે લડત ચલાવાઈ રહી છે. આ માટે વિધાનસભાની ચૂંટણી વખતે ધોબીઘાટ વિસ્તારની 50 કરતા વધુ સોસાયટીઓ દ્વારા અશાંત ધારો લાગુ કરવાની માગણી સાથે લડતના મંડાણ કર્યા હતા. તે સમયે ધારો નહીં તો મત નહીંના પોસ્ટર લગાવીને રાજકીય પાર્ટીઓને ભીંસમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તે સમયે મહેસાણાના વર્તમાન ધારાસભ્ય મુકેશ પટેલે ચૂંટણી જીત્યા બાદ પહેલું કામ અશાંત ધારો લાગુ કરવા માટે કાર્યવાહી કરવાનું વચન આપતા લડત સમેટાઈ હતી. જો કે હવે વિધાનસભાની ચૂંટણી પતે એક વર્ષ બાદ મહેસાણાની આ 50 સોસાયટીઓના લોકોની આતુરતાનો અંત નજીકના સમયમાં આવી શકે છે. આ મામલે મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. ઇસ્યુ કઈ થયેલો નહોતો આમાં. લગભગ મારા જાણ પ્રમાણે માર્ચ મહિનામાં અશાંત ધારાની ફાઇલ રાજ્ય સરકારમાં સબમિટ કરવામાં આવેલી હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા એક નવા પરિપત્રના આધારે એ અશાંત ધારાની અંદર દરખાસ્ત નવી પરિપત્રના આધારે કરવામાં આવે છે. એ દરખાસ્ત નવેસરથી કરવા માટે ફરીથી એ જે તે અધિકારીને મેં જણાવ્યું છે અને લગભગ નજીકના દિવસોની અંદર નવા પરિપત્ર પ્રમાણે અશાંત ધારાની દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવશે. અશાંત ધારો એ મહેસાણા એકની અંદર લગભગ 80-90% જેવા વિસ્તારની અંદર અશાંત ધારો લાગુ કરવામાં આવી એવી મારી દરખાસ્ત પણ છે. અને આગામી લોકસભાની ચૂંટણી પહેલાં જો થાય તો એવા મારા પ્રયત્નો રહેશે અશાંત ધારો મહેસાણા શહેરની અંદર લાગુ કરવામાં. મહેસાણા શહેર વિભાગ એકના ધોબીઘાટ નજીકની 50 સોસાયટીઓમાં આ ધારો લાગુ નહીં હોવાને કારણે મકાન અને દુકાનની એક કોમથી બીજી કોમમાં વેચાણ વધ્યું છે. આ વેચાણ થવાને કારણે અનેક સોસાયટીઓમાં મકાનના ભાવ તળિયે બેસી ગયા છે. તો અનેક લોકોએ મને કમને પણ મકાન બીજી કોમના લોકોને વેચી દેવા પડ્યા છે. આ કારણે બહુસંખ્યક લોકોની અનેક સોસાયટીઓ ઉપર હાલ અલ્પસંખ્યક લોકોનો કબજો જામી ગયો છે અને દિન પ્રતિદિન આ સ્થિતિ વધુ ને વધુ ગંભીર બની રહી છે. ત્યારે આ વિસ્તારના લોકોએ અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી હતી. આ માટે આ વિસ્તારના લોકો કાયદાકીય લડત પણ કરી ચૂક્યા છે. જો કે હવે આ વિસ્તારની મહત્વપૂર્ણ માંગ પૂર્ણ થવાની આશા જાગૃત થઈ છે. આ કારણે આ વિસ્તારના લોકોએ પણ ધારાસભ્યના નિવેદનને આવકાર્યું છે. મહેસાણાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલે આજે જે નિવેદન આપ્યું છે કે મહેસાણામાં ટૂંક સમયમાં અશાંત ધારાનો અમલ થઈ રહ્યો છે, જે ખરેખર અમારા વિસ્તાર માટે તેમજ મહેસાણા માટે ખૂબ આનંદની વાત છે. અશાંત ધારાના બાબતે અમારા વિસ્તારની 60-એક સોસાયટીઓનું જે આંદોલન ચાલી રહ્યું હતું, જે વિધાનસભા પહેલાં મુકેશભાઈ અમને વચન આપેલું કે હું ચૂંટણીને આવીશ તો આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાવીશ, જે મુકેશભાઈએ ટૂંક સમયમાં એનો અમલ માટે જે તૈયારીઓ આરંભી છે અને જે અમને જે ફળ મળવા જઈ રહ્યું છે તેનો અમને ખરેખર આ વિસ્તારના કોર્પોરેટર તરીકે ખૂબ ખૂબ આનંદ છે. અશાંત ધારાના કારણે લોકો પોતાની મોંઘી મિલકત સસ્તા ભાવમાં વેચી અને બીજી જગ્યાએ સ્થળાંતર કરી રહ્યા હતા, તેમજ લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા. કારણ કે તેઓ આગળ વિદર્ભીઓ દ્વારા ભયનું વાતાવરણ ફેલાવી રહેવાની શક્યતાઓ રહેલી હતી. 60-એક સોસાયટીઓ દ્વારા અશાંત ધારા કમિટી બનાવેલી, જે સોસાયટીઓના પ્રતિનિધિઓને હું મળેલો અને બધા ડેલિગેશનને હું મુકેશભાઈ પટેલને જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે મેં મુકેશભાઈ જોડે વચન મુકેશભાઈ આપેલું કે હું જ્યારે ચૂંટણીને આવીશ તો પહેલામાં પહેલું અશાંત ધારાના અમલનું કામ કરીશ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.